ધાનેરા નગરપાલિકાએ રાજારામ શોપિંગમાં દબાણ કરતા દબાણકારોને નોટિસ ફટકારતા અન્ય દબાણકારોમાં વ્યાપ્યો ફફડાટ. ધાનેરા થરાદ રોડ પર આવેલા રાજારામ શોપિંગ સેન્ટરમાં દબાણકારે રસ્તામાં પાકા બાંધકામની કામગીરી શરૂ કરતા અન્ય દુકાનદારોએ ધાનેરા મામલતદાર અને નગરપાલિકાને લેખિત વાંધા અરજી આપતા નગરપાલિકા હરકતમાં આવી હતી. દબાણકર્તાને નોટિસ ફટકારીને 3 દિવસમાં ખુલાસો કરવાની તાકીદ કરી છે. આ શોપિંગમાં બંને દુકાનો વચ્ચે રસ્તો મુકેલ છે, જે રસ્તો બંધ કરતા અને પાકું બાંધકામ કરતા નગરપાલિકાએ અન્ય દુકાનદારોની અરજીને ધ્યાનમાં રાખીને નોટિસ ફટકારતા અન્ય દબાણકારોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. જો વાત કરવામાં આવે અન્ય દબાણકારોની, ધાનેરાના અમુક મોટા વેપારીઓ મસ મોટા દબાણ કરીને ભોગવડો ભોગવી રહ્યા છે. હવે જોવાનું એ રહ્યું કે આ લોકોની સામે આ દબાણકારની માફક અન્ય દબાણકારો પર કાયદાની કલમ ક્યારે કસે છે, એ તો આવનારો સમય જ બતાવશે. એ બાબતે અમને ગઈકાલે સ્થાનિકો દ્વારા કમ્પ્લેન મળી છે કે ગેરકાયદેસર બાંધકામ શરૂ કરેલ છે, તો એના અનુસંધાનમાં અમારા સ્ટાફ દ્વારા અમે તપાસ કરાવીને અને એ પાર્ટીને નોટિસ ઇસ્યુ કરેલ છે. દિન 3 અમે સમય એમને આપેલ છે, દિન 3 એ બાબત અમે ખુલાસો કરે અને આગળની કાર્યવાહી દિન 3 પછી. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ, ધાનેરા.